જમીન માફિયા જનક અને કુંજન મુદ્દે મોટો ઘટસ્ફોટ થયો છે ખેડૂતોનું અપહરણ કરી ગોંધી રાખવાનો કેસ જે ફાર્મમાં ગોંધી રખાયા હતા તેનું નામ સામે આવ્યું છે ખેડૂતોને ગોંધી રાખવામાં આવ્યા હતા ફાર્મ હાઉસમાં લક્ઝુરિયસ કારનો કાફલો દેખાયો હતો ફાર્મ હાઉસનો એક્સક્લુઝિવ વિડિયો ગુજરાત ફર્સ્ટ પર આપ જોઈ રહ્યા છો હજુ પણ જમીન માફિયાજનક અને કુંજલ ફરાર છે ત્યારે સવાલ એ જ થાય છે કે આ ઘટનાને છ દિવસ થઈ ગયા હજુ પણ કેમ આ જમીન માફિયાઓ પોલીસ પકડથી દૂર છે કેમ પોલીસ કાર્યવાહી નથી કરી રહી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે વધુ સંવાદદાતા ઉમંગ રાવલ ન્યૂઝરૂમથી આપણી સાથે લાઈવ જોડાયા છે ઉમંગ જનક અને કુંજન હજી પણ ફરાર છે તે ફાર્મ હાઉસ કે જ્યાં અઢાર લોકોને ગોંધી રાખવામાં આવ્યા હતા એનું નામ સામે આવ્યું છે એનું વિડીયો પણ ગુજરાત ફર્સ્ટ બતાવી રહ્યું છે શું અપડેટ કશિશ હજી પણ આ વ્હાઇટ કોલર ગુંડાઓ પોલીસ પકડતી દૂર છે ને એક પછી એક પુરાવા છે એ ગુજરાત ફર્સ્ટ પોલીસને આપી રહ્યું છે કારણ કે ખેડૂતોની લાચારીનો જે લાભ લઈ અને જનક કુંજને આખા જ ખેડૂત પરિવાર હતો તેનો પરણ કરી લઈ અને એક સિંગરવા પાસે જે કે નાઇન ફાર્મ છે ત્યાં આગળ અત્યારે એક્સક્લુઝીવ માહિતી જે રીતે અને વિડીયો જે સામે આવ્યો છે ગુજરાત ફર્સ્ટ પાસે જે વિડીયો આવ્યો છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે સીસીટીવીમાં જે બે ઇકો કાર દેખાતી હતી અને એની સાથે જ લક્ઝુરિયસ કાર જનક અને કુંજન નથી તે આ જેકે નાઇન ફાર્મમાં સિંગરવા જે જેકે નાઇન ફાર્મ આવેલું છે તેમાં રાખેલી છે અને બે એકો કાર એ જ ફાર્મની અંદર લઈને આવ્યા હતા અને ત્યાં એક આખા ખેડૂત પરિવારને બંધક બનાવી એક આખો દિવસ કોંધી રાખ્યા હતા પોલીસ કેમ હજી કોઈ કાર્યવાહી નથી કરતું એ સૌથી મોટો પ્રશ્ન છે કશિશ આથી વિશે જે વાત કરીએ કે આ અહેવાલો જોઈ અને ખેડૂતોને ક્યાંક આશ છે ગુજરાત ફર્સ્ટ સાથે બંધાય છે કારણ કે તટસ્થતાથી ગુજરાત ફર્સ્ટ જે રીતે કામ કરી રહ્યું છે આજ વ્હાઇટ કોલર ગુંડાઓ જમીન માફિયાઓ જનક અને કુંજન ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ તેને લઈને જે પોલીસ ઉપર સવાલો ઉઠી રહ્યા છે જે ખેડૂતો જે આપ વીતી કહે છે કહે છે કે અમારા પરિવારને હજી પણ ધમકીઓ મળી રહી છે કેટલા એવા લાચાર ખેડૂતો છે કે જે ખુલીને સામે નથી આવી શકતા તેમની સાથે પણ આ એટલી બધી ગેરરીતિ કરવામાં આવી છે જનક અને કુંજન દ્વારા આખો જ એસપી રિંગ રોડ જે પૂર્વ પટ્ટો છે સિંગરવા હોય કટલાલ હોય તમામના આસપાસના જે ગામડાઓ છે એ ખેડૂતો આ જનક અને કુંજનથી ત્રાહિત થઈ ગયા છે પોલીસ માત્ર આસપાસના બે કે ત્રણ ગામડાઓના ગામડાઓના ખેડૂતોને પૂછે અને તેમનું નામ સામે ના હોય બાબતે પણ જો વાત કરે ને

તેમને અધવચ્ચેથી જ આટલી લીધા હતા સબ રજિસ્ટર ઓફિસ પહોંચે ત્યારે અને ત્યાર બાદ આ સિંગરવ સ્થિત જે ફાર્મ હાઉસ છે જે કેએન ફાર્મ હાઉસ ત્યાં આગળ લઈ જવામાં આવ્યા હતા અને વિડિયોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બે ઇકો કાર ફાર્મ હાઉસના કમ્પાઉન્ડની અંદર પડેલી છે અને બે ઇકો કારની પાછળ જનક અને કુંજનની જે લક્ઝુરિયસ કાર છે એ પણ દેખાઈ રહી છે એટલે ગુજરાત ફર્સ્ટ પોલીસને પુરાવા આપી ર્યું છે પણ પોલીસને જો ઈચ્છા હોય તો આ વ્હાઇટ કોલર ગુંડાઓ જનક અને કુંજનને પકડે તો જેટલા પણ ખેડૂતો છે એમની આસ ક્યાંક સાચી ઠરે જી કશિશ આભાર માંગ સમગ્ર વિગતો બદલ પોલીસ કેમ હજી કાર્યવાહી નથી કરતી માત્ર આ જમીન માફિયાઓ રાજકીય વગ ધરાવે છે એટલે એને છોડી દેવામાં આવશે એક અઢાર લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા જમીન મામલે આટલો મોટો અપરાધ અને ઘટનાને 6 છ દિવસ થઈ ચૂક્યા છે તેમ છતાં પણ કેમ જનક અને કુંજન પોલીસ પકડથી દૂર છે કેમ હજી પણ ફરાર છે વિડીયો સામે આવે છે ઓડિયો ક્લિપ વાયરલ થાય છે ખેડૂતોને ધમકાવતા અનેક પુરાવા ગુજરાત ફર્સ્ટ પોલીસને આપે છે જ્યારે અપહરણ કરી ગયા ત્યારનો વિડીયો સીસીટીવી કેમેરા વાયરલ થયો એ પણ ગુજરાત ફર્સ્ટે બતાવ્યો હવે જે આ ફાર્મ નામ ફાર્મ હાઉસનો વિડીયો ગુજરાત ફર્સ્ટ પોલીસને બતાવે છે ત્યારે શું પોલીસને પકડવા જ નથી આ જમીન માફિયાઓને પોલીસ ચૂપ બેસી ગઈ છે કારણ કે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી એમાં તો કુંજન ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે કે પોલીસ તો મારું કોઈ બગાડી જ નહીં શકે મને તો પોલીસ ફોન આવી છે કે ભાઈ તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે